ઇથેનના અણુને દર્શાવવાની એક રીત મેં અહીં ડાબી બાજુ બતાવી છે, પરંતુ આ પ્રકારની આકૃતિ સાથે એક સમસ્યા છે. ઇથેન ત્રિપરિમાણમાં કેવું દેખાશે તેની આ આપણને માહિતી આપતું નથી. જમણી બાજુ મેં ઇથેનને બીજી રીતે દર્શાવ્યો છે અને તે આપણને માહિતી આપે છે. તે ફાચર અને ડેશ આકૃતિ છે. યાદ રાખો કે જો બંધ અવકાશમાં તમારી તરફ આવતો હોય અથવા જો તે કાગળના સમતલમાંથી બહાર આવતો હોય તો આપણે તેને ફાચર તરીકે દર્શાવીએ છીએ, અને જો બંધ અવકાશમાં તમારાથી દૂર જતો હોય અથવા જો તે કાગળના સમતલની અંદર જતો હોય તો આપણે તેને ડેશ વડે દર્શાવીએ છીએ. તો તમે અહીં ફાચર અને આ ડેશને જોઈ શકો. મેં અહીં આ સીધી લીટી પણ બતાવી છે. તેનો અર્થ એ થાય કે તે બંધ કાગળના સમતલમાં જ છે. હવે આ ફાચર અને ડેશ આકૃતિ ઇથેનનું એક સંરૂપણ એટલે કે કન્ફર્મેશન દર્શાવે. સંરૂપણ એ પરમાણુની જુદી જુદી ગોઠવણી છે જે બંધના ભ્રમણમાં પરિણમે છે. આપણે જાણીએ છીએ કે અહીં આ કાર્બન કાર્બન વચ્ચેના એકલ બંધની આસપાસ ત્યાં મુક્ત ભ્રમણ છે, પરંતુ અહીં આ જે ફાચર અને ડેશ આકૃતિ દર્શાવી છે તે ઇથેનનું સંતૃપ્ત સંરૂપણ દર્શાવે. પરંતુ જો આપણે તેને કાર્બન કાર્બન બંધની આસપાસ મુક્ત ભ્રમણ કરાવીએ તો આપણને પરમાણુની જુદી ગોઠવણી મળશે અને પરિણામે આપણને જુદું સંરૂપણ મળે. જો તમારી પાસે ઇથેનનું મોડેલ હોય તો આ જોવું ખૂબ જ સરળ છે. અહીં મારી પાસે એક વિડીયો છે જ્યાં મારી પાસે ઇથેનનું મોડેલ છે. હું કાર્બન કાર્બન બંધની આસપાસ મુક્ત પરિભ્રમણ કરાવીશ જેથી તમે ઇથેનના જુદા જુદા સંરૂપણ જોઈ શકો. મેં તે વિડીયોમાં આ બધા હાઇડ્રોજનને લીલા રંગ વડે દર્શાવ્યા છે અને આ હાઇડ્રોજન આ કાર્બન સાથે બંધ વડે જોડાયેલા છે. અહીં આ આગળનો કાર્બન છે, ત્યારબાદ પાછળના કાર્બન સાથે ત્રણ હાઇડ્રોજન જોડાયેલા છે જેને મેં સફેદ રંગમાં દર્શાવ્યા છે. તો હવે આપણે તે વિડીયો જોઈએ અને ઇથેનના જુદા જુદા સંરૂપણ વિશે માહિતી મેળવીએ. અહીં આપણી પાસે ઇથેનનું સાંતરિત સંરૂપણ છે. તમે તેને ફાચર અને ડેશના સંદર્ભમાં જોઈ શકો. જો હું તેને થોડું ભ્રમણ કરાઉં તો આપણે ઇથેનના સાંતરિત સંરૂપણને સો હોર્સના સંદર્ભમાં જોઈ શકીએ. જો આપણે કાર્બન કાર્બન બંધને થોડો નીચે કરીએ તો આપણે ઇથેનના અણુને ત્રીજી રીતે જોઈ શકીએ, જેને આપણે ન્યુમેન પ્રક્ષેપણ કહીએ છીએ. હવે હું અહીંથી એક હાઇડ્રોજન લઈને તેને ભ્રમણ કરાવીશ. હું પાછળના કાર્બનને સ્થિર રાખી રહી છું. હું ફક્ત આગળના કાર્બનને જ ભ્રમણ કરાવું છું. જ્યારે હું દરેક વખતે તેને ભ્રમણ કરાવું ત્યારે તમે અહીં ઇથેનના જુદા જુદા સંરૂપણ જોઈ શકો. આમ ઇથેનના ઘણા બધા સંરૂપણ શક્ય છે. હું તે હાઇડ્રોજનને ફરીથી તેના મૂળ સ્થાને લાવી દઈશ. હવે આપણી પાસે ન્યુમેન પ્રક્ષેપણ છે જેનાથી આપણે શરૂઆત કરી હતી. હવે ઇથેનનું બીજું એક સંરૂપણ જે આપણા માટે અગત્યનું છે અને તે ગ્રસ્ત સંરૂપણ છે. મેં ફક્ત અહીં લીલા હાઇડ્રોજનને ભ્રમણ કરાવ્યું. હવે તમે જોઈ શકો કે આગળના હાઇડ્રોજન પાછળના હાઇડ્રોજનની સાથે ગ્રસ્ત થાય છે. માટે અહીં આ ન્યુમેન પ્રક્ષેપણ તરીકે ગ્રસ્ત સંરૂપણ છે. હવે જો હું આ ગ્રસ્ત સંરૂપણને થોડું ફેરવું તો તમે તેને સો હોર્સ તરીકે જોઈ શકો. હવે જો હું તેને ફરીથી થોડું ફેરવું તો તમે આ સંરૂપણને ફાચર અને ડેશના સંદર્ભમાં જોઈ શકો. હવે આપણે અગાઉનો વિડીયો જોઈ ગયા તો ઇથેનના સાંતરિત સંરૂપણને દર્શાવવાની ત્રણ જુદી જુદી રીત જોઈએ. આપણે ફાચર અને ડેશ આકૃતિથી શરૂઆત કરીશું. તમે જોઈ શકો કે આ હાઇડ્રોજન, આ કાર્બન અને આ પાછળનો હાઇડ્રોજન એક જ સમતલમાં છે. અહીં આ બધા એક જ સમતલમાં છે. પરિણામે આકૃતિમાં મેં આ બંધને એક સીધી લીટી તરીકે દર્શાવ્યા છે. હવે જો આપણે આ ડાબી બાજુના કાર્બનને જોઈએ તો અહીં આ હાઇડ્રોજન અવકાશમાં આપણી તરફ આવે છે, ત્યારબાદ આ લીલા રંગનો હાઇડ્રોજન અવકાશમાં આપણાથી દૂર જાય છે અને આ હાઇડ્રોજન તેની સાથે સમતલમાં જ છે. જો આપણે સફેદ રંગના હાઇડ્રોજનની વાત કરીએ તો અહીં આ હાઇડ્રોજન સમતલમાં છે, આ હાઇડ્રોજન અવકાશમાં આપણી તરફ આવે છે અને આ હાઇડ્રોજન આપણાથી દૂર જાય છે. આપણે તે ખૂબ જ સરળતાથી આ ચિત્રમાં જોઈ શકીએ. પરિણામે આપણે આ આકૃતિ અને આ ચિત્રને મેચ કરી શકીએ. હવે સાંતરિત સંરૂપણને દર્શાવવાની બીજી રીત સો હોર્સ આકૃતિ છે.
જો આપણે સોહોર્સ આકૃતિની વાત કરીએ તો અહીં આ જે કાર્બન છે તે કાર્બન અહીં છે અને તેની સાથે ત્રણ લીલા રંગના હાઇડ્રોજન જોડાયેલા છે, માટે તમે અહીં ત્રણ હાઇડ્રોજનને જોઈ શકો જે લીલા રંગમાં છે. ત્યારબાદ તમે અહીં કાર્બન કાર્બન બંધ જોઈ શકો જે સોહોર્સ આકૃતિમાં અહીં છે, અને પછી આ પાછળનો કાર્બન છે જેની સાથે ત્રણ સફેદ હાઇડ્રોજન જોડાયેલા છે. તમે અહીં ત્રણ સફેદ હાઇડ્રોજનને જોઈ શકો. હવે જો તમે આ કાર્બન કાર્બન બંધને જુઓ, જો તમે અહીં આ અક્ષ પર તમારી આંખ મૂકો, ધારો કે અહીં આ તમારી આંખ છે, જો તમે આ અક્ષથી કાર્બન કાર્બન બંધને જુઓ તો તમને ન્યુમેન પ્રક્ષેપણ જોવા મળશે જે આપણે વિડીયોમાં જોયું હતું, માટે અહીં તમને જે બિંદુ જોવા મળે છે તે આ આગળનો કાર્બન છે. હું તેને અહીં લખીશ. અહીં આ જે બિંદુ છે તે આગળનો કાર્બન છે, આ બિંદુ ફ્રન્ટ કાર્બન છે. અને હવે તમે તેની સાથે આ ત્રણ લીલા રંગના હાઇડ્રોજનને જોઈ શકો. તે ત્રણ લીલા રંગના હાઇડ્રોજન આ થશે. હવે આ આગળના કાર્બનને કારણે આપણને પાછળનો કાર્બન દેખાતો નથી. તમે અહીં આ ચિત્રમાં પાછળના કાર્બનને જોઈ શકો નહીં, પરંતુ આપણે જાણીએ છીએ કે પાછળની તરફ પણ એક કાર્બન હોય છે, તેથી આપણે તેને આકૃતિમાં દર્શાવવો જ પડે. માટે ન્યુમેન પ્રક્ષેપણમાં અહીં પાછળ જે વર્તુળ દર્શાવ્યું છે, આ વર્તુળ તે પાછળનો કાર્બન છે. અહીં આ પાછળનો કાર્બન એટલે કે બેક કાર્બન છે. જ્યારે તમારી પાસે આ પ્રકારનું મોડેલ હોય ત્યારે તમે પાછળના કાર્બનને જોઈ શકતા નથી, પરંતુ આપણે તેને ન્યુમેન પ્રક્ષેપણમાં વર્તુળ તરીકે દર્શાવીએ છીએ. પાછળના કાર્બનની સાથે સફેદ હાઇડ્રોજન જોડાયેલા હોય છે, માટે તમે અહીં તે સફેદ હાઇડ્રોજનને જોઈ શકો. જો આપણે ચિત્રની વાત કરીએ તો તે સફેદ હાઇડ્રોજન અહીં છે, તે પાછળના કાર્બનની સાથે જોડાયેલા છે. આપણે તેને ચિત્રમાં જોઈ શકતા નથી અને તેનું કારણ આ આગળનો કાર્બન છે. હવે આપણે ન્યુમેન પ્રક્ષેપણ વિશે થોડી વધુ વાત કરીએ. આપણે આ સફેદ રંગના હાઇડ્રોજન અને લીલા રંગના હાઇડ્રોજનની વચ્ચેના ખૂણા વિશે વિચારી શકીએ. આપણે અહીં આ ખૂણા વિશે વિચારીએ અને તે ખૂણો 60° હોય છે. અહીં આ બંને હાઇડ્રોજન વચ્ચેનો ખૂણો 60° હોય છે. આપણે તેને અહીં નીચે પણ લખીશું 60°. અને આ ખૂણાને આપણે મરોડી કોણ અથવા દ્વિતલ કોણ કહી શકીએ. તમે તેને દ્વિતલ કોણ અથવા મરોડી કોણ પણ કહી શકો. જ્યારે તમે સંરૂપણની વાત કરતા હોવ ત્યારે હાઇડ્રોજન વચ્ચેનો આ ખૂણો ખૂબ જ અગત્યનો છે. અહીં આ બંને હાઇડ્રોજન વચ્ચેનો ખૂણો 60° છે. તેનો અર્થ એ થાય કે તેઓ એકબીજાની ઉપર આવેલા નથી, પરંતુ ન્યુમેન પ્રક્ષેપણમાં આ બંને હાઇડ્રોજનની વચ્ચે થોડી જગ્યા છે. આ સફેદ હાઇડ્રોજનની સરખામણીમાં આ લીલા રંગના હાઇડ્રોજન સાંતરિત થયેલા છે. તમે અહીં આ દરેકની વચ્ચે જગ્યા જોઈ શકો, અને તેથી જ આપણે તેને સાંતરિત સંરૂપણ કહીએ છીએ. હવે આપણે ઇથેનના બીજા મહત્વના સંરૂપણ વિશે વાત કરીએ, અને તે ગ્રસ્ત સંરૂપણ છે. આપણે ફાચર અને ડેશ આકૃતિથી શરૂઆત કરીએ. તમે જોઈ શકો કે આ હાઇડ્રોજન, આ કાર્બન અને આ હાઇડ્રોજન એક જ સમતલમાં છે, તેથી મેં તેને અહીં ફાચર ડેશ આકૃતિમાં એક લીટી વડે દર્શાવ્યા છે. હવે જો આપણે આ ડાબી બાજુના કાર્બન વિશે વાત કરીએ તો અહીં આ હાઇડ્રોજન તમારી તરફ આવે છે, જે અહીં આ હાઇડ્રોજન છે, અને આ હાઇડ્રોજન તમારાથી દૂર જાય છે, જે આ હાઇડ્રોજન થશે, અને આ હાઇડ્રોજન તેની સાથે સમતલમાં છે. હવે આપણે સફેદ હાઇડ્રોજન વિશે વાત કરીએ. અહીં આ હાઇડ્રોજન કાગળના સમતલમાં જ છે. ત્યારબાદ આ હાઇડ્રોજન તમારી તરફ અવકાશમાં આવે છે, જે અહીં આ હાઇડ્રોજન છે, અને આ હાઇડ્રોજન તમારાથી દૂર જાય છે, જેને તમે અહીં જોઈ શકો. હવે આપણે સોહોર્સ આકૃતિ વિશે વાત કરીએ. અહીં આ જે કાર્બન છે તે આ આગળનો કાર્બન છે, અને તમે તેની સાથે ત્રણ હાઇડ્રોજનને જોડાયેલા જોઈ શકો. અહીં આ હાઇડ્રોજન જે ઉપરની તરફ આવે છે તે આ હાઇડ્રોજન છે. ત્યારબાદ ડાબી બાજુએ જતો હાઇડ્રોજન આ છે, અને થોડો જમણી બાજુએ આવતો હાઇડ્રોજન આ છે. ત્યારબાદ તમે અહીં કાર્બન કાર્બન બંધ જોઈ શકો, જેને મેં આકૃતિમાં આ પ્રમાણે દર્શાવ્યો છે. મેં તેને થોડો લાંબો દર્શાવ્યો છે જેથી આ બંને પરમાણુઓ એકબીજાની સાથે
ઓવરલેપ ન થાય. ત્યારબાદ તમે અહીં પાછળના કાર્બનને જોઈ શકો જે અહીં છે અને તેની સાથે જોડાયેલા ત્રણ હાઇડ્રોજન સફેદ રંગમાં છે. તમે આકૃતિમાં સફેદ હાઇડ્રોજનને જોઈ શકો. તમે અહીં ચિત્રમાં પણ તેને જોઈ શકો. અને હવે અંતે ન્યુમેન પ્રક્ષેપણની વાત કરીએ. યાદ રાખો કે જો તમે કાર્બન કાર્બન બંધને અક્ષ પર રાખીને જુઓ, ધારો કે અહીં આ તમારી આંખ છે, જો તમે અહીંથી કાર્બન કાર્બન બંધને જુઓ તો તમને ન્યુમેન પ્રક્ષેપણ મળે. હવે તમે અહીં આ એક બિંદુને જોઈ શકો જે આગળનો કાર્બન દર્શાવે છે અને તે કાર્બનની સાથે ત્રણ લીલા રંગના હાઇડ્રોજન જોડાયેલા છે. એક બે ત્રણ, તેવી જ રીતે અહીં પણ એક બે ત્રણ, અને અહીં આ બધી લીટીઓ બંધ દર્શાવે છે. હાઇડ્રોજન કાર્બન સાથે બંધ વડે જોડાયેલા છે. હવે અહીં પાછળના કાર્બનને જોવો મુશ્કેલ છે, પરંતુ આપણે જાણીએ છીએ કે ત્યાં પણ એક કાર્બન છે જેને આપણે આ રીતે વર્તુળ તરીકે દર્શાવી શકીએ. આપણે જાણીએ છીએ કે પાછળનો કાર્બન સફેદ હાઇડ્રોજન સાથે જોડાયેલો છે, માટે તમે અહીં તે સફેદ હાઇડ્રોજનને જોઈ શકો. અને જો આપણે ચિત્રમાં જોઈએ તો તમને આ સફેદ હાઇડ્રોજન ખૂબ જ મુશ્કેલીથી જોવા મળશે. હવે તમે આ હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચેના ખૂણાને વિચારો. અહીં આ સંરૂપણમાં દ્વિતલ કોણ અથવા મરોડી કોણ 0 ડિગ્રી હોય છે. એવી કલ્પના કરો કે આ લીલા રંગનો હાઇડ્રોજન ઉપરની તરફ છે અને આ સફેદ રંગનો હાઇડ્રોજન તદ્દન તેની નીચે છે. પરિણામે તેમની વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી થાય. આમ ગ્રસ્ત સંરૂપણમાં દ્વિતલ કોણ 0 ડિગ્રી થાય. અહીં આ લીલો હાઇડ્રોજન સફેદ હાઇડ્રોજન સાથે ગ્રસ્ત થાય છે અને તેથી જ આપણે તેને ગ્રસ્ત સંરૂપણ કહીએ છીએ.